સુરતમાં 30 વ્યક્તિઓએ પોતાના વતન જવા માટેનું ફોર્મ ભર્યું છે અને કલેક્ટર કચેરીએ તેમને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. તો જાણીએ શું છે ઘટના એમના જ મુખેથી. મારું નામ રાકેશ વાઘમારે છે. હું એટલે કલેક્ટર કચેરીમાં બસ માટે આવેદનમાં જવા માટે પરમિશન લેવા માટે આવેલા છે. જેથી અમને છે ને સૌથી પહેલાં ઉધના ડેપો મોકલ્યો. ઉધના ડેપોમાંથી નીચે ત્રીજા માળે મોકલે છે, ચોથા માળે મોકલે છે, પાંચમા માળે મોકલે છે. એમ કરીને ખાલી ધક્કા જ ખવડાવે છે. રોડ ઉપર તમારી બસ છે, અમારે દાહોદ ગોધરા માટે જોઈએ છે. અને આખું અમારી પાસે લિસ્ટ બધું રેડી છે. અમારી 30 જણાની લિસ્ટ રેડી તૈયાર થઈ. શું કીધું કલેક્ટર સાહેબે? કલેક્ટર સાહેબે એમ કહે છે કે અમારી પાસે બસ હમણાં પૂરતી નથી ને પરમિશન ઓલરેડી અપાઈ ગયા છે, પણ પરમિશન કોઈને મળ્યા જ નથી. જે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે એ લોકો 7 તારીખ 8 તારીખના બી હજુ સુધી વેઇટિંગમાં છે. એના પહેલાંના બી ઘણા લોકો હજુ એટલે વેઇટ કરે છે. ને બધાને એક જ જવાબ મળે છે કે તમે ત્રીજા માળે જાઓ, ચોથા માળે જાઓ, પાંચમા માળે જાઓ. બધી જગ્યાએ ખાલી ફરાવ ફરાવ કરે છે. એટલે પટેલ સાહેબને મળો, વસાવો સાહેબને મળો, એસ કે પટેલ સાહેબને મળો, ફરી પાછું એને જ નામ આવે છે. જો આગળ તમને ના મળે તો તમે આગળ શું કરો? ના મળે તો આજની પરિસ્થિતિ સરકાર જે છે એ ખાલી મોટા મોટા વાયદા કરે છે કે ગરીબ માટે અમે વિચારી રહ્યા છે, ગરીબ માટે કરી રહ્યા છે, પણ તદ્દન આ વસ્તુ ખોટી છે. જે સરકાર કહે છે ગતિશીલ ગુજરાત, જે આપણે રોડ સેફ્ટી કે રોડ પર બસને લઈને મોટી મોટી વાતો કરતા હોય છે, એ તદ્દન ખોટી છે. આવતી દિવસોમાં કદાચ હું તો માનું છું કે અમારા જેટલા જે ગ્રુપ જે સર્કલ છે એ બધા એટલા કંટાળી ગયા છે, બધા પોતે વતન માટે જવા માટે રેડી થયા છે. અત્યારે સુરતમાં કે બધી જગ્યા છે ને કોઈ વસ્તુ ખાવાની કે કોઈ વસ્તુ પુરાવતી નથી સરકાર. એ માટે બધા અગર જો ના મળે પરમિશન તો મજબૂરન ઘણા લોકો પદયાત્રા કરીને ચાલતા જઈ રહ્યા છે. તો ના છૂટકે અમને બી પદયાત્રા કરવી પડશે.